तो आगळ वात करीए सूरतनी, ब्रेकिंग न्यूज मळी रह्या छे सूरतथी, तेनी पर नजर करीए तो सूरतमां कोरोनाना केसमां सतत उत्तरोत्तर वधारो ज थई रह्यो छे, त्यारे 1000 बेडनी होस्पिटल माटेनी तैयारी पण हवे शुरू करी देवामां आवी छे। आगामी दिवसोमां जे दर्दीओ छे तेमने तकलीफ न पड़े तेने ध्यानमां राखीने ट्रेड सेंटरने कोविड सेंटरमां फेरवाशे, त्यारे सरसाणा विस्तारमां ट्रेड सेंटर आवेलू छे तेने कोविड सेंटरमां बदलवामां आवशे। कलेक्टर अने मनपा कमिश्नरनी बेठकमां आ महत्वनो निर्णय करवामां आव्यो छे। जे रीते उत्तरोत्तर पॉजिटिव केसनी संख्यामां वधारो थई रह्यो छे, आगामी दिवसोमां वधु बेडनी जरूरियात पण पड़ी शके छे, जेथी करीने पहेलेथी ज तैयारीना भागरूपे 1000 बेडनी व्यवस्था करवामां आवी रही छे। ट्रेड सेंटरने कोविड होस्पिटलमां फेरवा माटेनी अत्यारे तैयारीओ शुरू कराई छे, त्यारे सरसाणा विस्तारमां जे ट्रेड सेंटर आवेलू छे तेने हाल कोविड होस्पिटलमां फेरवा माटे कलेक्टर अने मनपा कमिश्नरनी बेठकमां एक महत्वनो निर्णय करायो छे, जेथी करीने आगामी दिवसोमां तकलीफो न पड़े, लोकोने योग्य सारवार मळी रहे अने बेडनी पण व्यवस्था थई शके, तेना माटे थईने आ महत्वनो निर्णय करवामां आव्यो छे। दृश्यो आप जोई रह्या छो, जे प्रमाणे कोविड सेंटर बनावा माटेनी अत्यारे तैयारीओ हाथ धरवामां आवी रही छे अने तेमां 1000 बेडनी व्यवस्था पण करवामां आवशे। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ધ્રુવ સોમપુરા જોડાયા છે। ધ્રુવ જણાવશો, ખાસ કરીને સુરતમાં ઉત્તરોત્તર પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો તો થઈ જ રહ્યો છે અને સામે તેના તૈયારીના ભાગરૂપે 1000 બેડનું કોવિડ સેન્ટર નવું તૈયાર કરવા માટેની તૈયારીઓ હાથ ધરાઈ રહી છે, શું છે સ્થિતિ? बिल्कुल, सूरत में उत्तरोत्तर जे केस वधी रहे छे, प्रशासननी साथे चिंता पण वधी रही छे। सूरत में रोजे रोज 80 થી 90 जेटला केसो आवी रह्या छे अने तेनी साथे प्रशासननी चिंता वधी रही छे। सूरत में 2500 થી 2600 अने पार जे पॉजिटिव दर्दीओनो केस नो जे संक्रमित जो लोकोनो जे आंकड़ो छे दर्दीओनो ते पहोंचवा जई रह्यो छे, ત્યારે સ્વાભાવિક છે હજુ પણ આ આગ ઉત્તરોત્તર વધી રહ્યો છે, ત્યારે પ્રશાસનની ચિંતા વધી રહી છે અને તેને આગમચેતી રૂપે અત્યારે પગલું ભર્યું છે। અત્યાર સુધી જે આપણે આ કન્વેન્શન સેન્ટર સુરતના સરસાણા ખાતે આવેલ ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર, જ્યાં મોટા મોટા જે વેપારી લક્ષી કાર્યક્રમો થતા હતા, નવરાત્રી ગણપતિ થતા હતા, તે જે મોટા ડોમ છે જ્યાં 1 લાખથી 1.5 લાખ પબ્લિકની જે કાર્યક્ષમતા ધરાવતું આ જે આખું સરસાણા જે એસી ડોમ છે, તે અત્યાર સુધી વેપારને લગતા કાર્યક્રમો, સામાજિક કાર્યક્રમો, સાર્વજનિક કાર્યક્રમો જોવાઈ રહ્યા હતા, પરંતુ હવે તે હોસ્પિટલ સ્વરૂપે બનવા જઈ રહી છે। જી હા, ખૂબ જ મોટો પ્રશાસને નિર્ણય લીધો છે અને આને આ જે આખી આ જે ડોમ છે તેને 1000 જેટલા બેડ સાથે આ હોસ્પિટલ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે। આ આજે સરસાણા કન્વેન્શન હોલ જે આવ્યો છે, સેન્ટર આવ્યું છે, તે સુરત ચેમ્બર ઓફ કોમર્સ અંતર્ગત આવ્યું છે અને ગતરોજ સુરત જિલ્લા કલેક્ટર અને મનપા કમિશનર સાથે સુરત ચેમ્બર ઓફ કોમર્સની તમામની મિટિંગો થઈ હતી અને આ એક વર્ષ માટે આ આખું કન્વેન્શન ટ્રેડ સેન્ટર છે તેને જે મનપા કબજો મેળવવા માટેની તૈયારી બતાવી છે। કોઈ વધુ આપદા પડી શકે અને જો કેસોની સંખ્યા વધી શકે તેવા સમયમાં આ ખૂબ જ આશીર્વાદ રૂપ સાબિત થઈ શકે છે અને તેને આગમચેતી રૂપે તે 1000 બેડની નવી હોસ્પિટલ કરવા તૈયાર કરવાની પણ તૈયારી મનપા અને કલેક્ટર તંત્ર દ્વારા શરૂ કરી દેવાઈ છે। કબજો ગતરોજથી મેળવી લેવાયો છે, આવનારા થોડા દિવસોમાં અહીં વેન્ટિલેટરથી લઈને 700 બેડની નવી હોસ્પિટલ તૈયાર થઈ જશે। ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર અને પ્લેટિનિયમ હોલ આ બંને જે સેન્ટર આવ્યા છે તે સેન્ટરોમાં 1000 થી 700 જેટલા બેડો તૈયાર કરવામાં આવશે જુદા જુદા બંને સેન્ટરોમાં અને જે દર્દીઓ આવશે કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી જાય ગયા બાદ તે તમામ દર્દીઓને અહીં નવી હોસ્પિટલમાં પણ શિફ્ટ કરવામાં આવે તે તમામ તૈયારીઓ હાલ પ્રશાસન દ્વારા કરી દેવામાં આવી છે। જી જી, આભાર ધ્રુવ સમગ્ર માહિતી બદલ। તો ખાસ કરીને સુરતની જે હોસ્પિટલ છે તેને અત્યારે હવે કોવિડ સેન્ટરમાં બદલવામાં આવશે, ત્યારે હાલ મહત્વનું છે કે જે પ્રમાણે બેઠક યોજવામાં આવી અને 1000 બેડની હોસ્પિટલ માટેની તૈયારીઓને હવે શરૂ કરી દેવામાં આવી છે। હાલ આ ડોમ જે આપ જોઈ રહ્યા છો તે ડોમને હવે આગામી સમયમાં કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવશે। સરસાણા વિસ્તારમાં આ જે ટ્રેડ સેન્ટર આવેલું છે તેને કોવિડ સેન્ટરમાં બદલવામાં આવશે, 1000 બેડની સાથે વેન્ટિલેટર અને બાકી અન્ય સુવિધાઓ પણ કરવામાં આવશે, જેથી કરીને જો આગામી સમયમાં પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થાય અને જરૂરિયાત ઊભી થાય તો ચોક્કસથી આ ટ્રેડ સેન્ટરનું આ ડોમનો ઉપયોગ કોવિડ સેન્ટર અને કોવિડ હોસ્પિટલ તરીકે પણ કરી શકાય, જેથી કરીને દર્દીઓને તકલીફ ન પડે। ખાસ મહત્વનું છે કે જે પ્રમાણે ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે કોરોનાના કેસમાં અને સુરતમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે, તેમાં
आगामी समय की तैयारी भागरूपे आ महत्व निर्णय कर 1000 बेड होस्पिटल तैयारी ने शुरू कर मनपा कमिश्नर साथे बैठक थई हती अने आ बैठक में आ महत्वनो निर्णय लेवामां आव्यो हतो के ट्रेड सेंटर ने हवे कोविड होस्पिटल में फेरवामां आवशे जेथी करी आगामी समय में तकलीफों उभी न थाय।